અમદાવાદ ખાતે પ્લે ગ્રુપના નામ પર ચાલતી હાટડીઓ વિરુદ્ધ એનએસયુઆઈ દ્વારા આક્રમણ વિરોધ દર્શાવવામાં આવ્યો. ગુજરાત રાજ્યમાં કોરોનાના કેર સામે સારાઈ જતા બાળકો કોરોના સંક્રમિત ના થાય તે માટે સરકાર દ્વારા 31 ઓગસ્ટ સુધી શાળાઓની શૈક્ષણિક પ્રવૃત્તિ મોકૂફ રાખી છે. તો બીજી તરફ શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણના નામ પર વાલીઓ પાસેથી તગડી ફી ઉઘરાવવામાં આવી રહી છે. શાળા સંચાલકો કહી રહ્યા છે કે બાળકોના અભ્યાસ પર કોરોનાની અસર ના થાય તે માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ ઓનલાઈન શિક્ષણના નામ પર શહેરમાં ચાલતી શિક્ષણ હાટડીઓ દ્વારા પ્લે ગ્રુપના વિદ્યાર્થીઓ પાસે પણ તગડી ફી વસૂલ કરવામાં આવે છે. શાહીબાગ વિસ્તારમાં આવેલ ધ ટ્રી હાઉસ સ્કૂલ દ્વારા પ્લે ગ્રુપ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી વસૂલવામાં આવતા એનએસયુઆઈ દ્વારા આક્રમક રજૂઆત કરવામાં આવી હતી. એનએસયુઆઈ ગુજરાત મહામંત્રી ગૌરંગભાઈ મકવાણાએ જણાવ્યું કે નર્સરીના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં શું ખબર પડે. શાળા દ્વારા પ્લે ગ્રુપના શિક્ષણની 15,000 રૂપિયા ફી ઉઘરાવવામાં આવી છે, તે પરત કરવી જોઈએ. ગુજરાત એનએસયુઆઈની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ આંદોલનના માર્ગ અપનાવી આ બાબતે સખ્ત વિરોધ નોંધાવશે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.